वंदे मातरम विद्यार्थी मित्रों, केम छो? मजा में? ओके, घना लांबा समय पछी मळ्या, मजा में छो ने बधा? के तमारो धोरण 12 साइंस नो अभ्यास खूब सारो चालतो हशे। मित्रों, हवे आपने धोरण 12 साइंस ना जे आखा वर्ष नो अभ्यास छे तेनी अंदर बीजा गाळा में प्रवेशी चुक्या छे। बीजो गाळो एटले पहला करता वधारे स्पीड थी हवे भणवू पड़े। हवे आपनी पासे समय ओछो अने काम वधु छे, बराबर? એટલે આપણે આ સમયગાળામાં સમયનું ખાસ ધ્યાન રાખીશું, કોઈ જગ્યાએ કોઈ મિનિટ નહીં બગાડીએ। અમે પણ એ ભણવામાં કોઈ ટાઈમ વધારાની વાતો મૂકી દઈશું, બહુ વધારાના એક્ઝામ્પલ નહીં। મિત્રો, ઓછામાં વધારે ભણવાનું છે, બરાબર? કારણ કે પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને કદાચ સમયસર લેવાઈ જાય તો આપણે અભ્યાસક્રમને પણ ધ્યાનમાં રાખીને કામ કરવાનું છે। તો ચાલો હવે વધારે લાંબી વાતો નહીં કરીએ અને ટુ ધ પોઈન્ટ, આખી સ્ટડીમાં અહીં આપણે ટુ ધ પોઈન્ટ રહીશું। કોઈ બહુ વધારાની વાતો, જી નીટના જે મુદ્દા લેવાના છે બધું તો લઈશું જ, પણ બિનજરૂરી સમય આપણે કશે બગાડીએ નહીં। ઓકે, ચાલો તો પ્રકરણ શરૂ કરીએ, રાસાયણિક ગતિકી, કેમિકલ કાઇનેટિક્સ। મિત્રો, આમ જોવા જઈએ તો ફિઝિકલ કેમિસ્ટ્રીનું અંતિમ ચેપ્ટર છે, તમારા માટે છેલ્લું દાખલાનું ચેપ્ટર। હવે પછી કોઈ તમારે બાર સાયન્સમાં ચેપ્ટર પૂરું થાય એટલે કોઈ ચેપ્ટરમાં દાખલા રહેતા નથી। એટલે જે વિદ્યાર્થીઓને દાખલાથી થોડી ઘણું આમ તેમ હોય એને થોડીક શાંતિ કે ઓકે, ચલો દાખલા પૂરા। ચલો, રાસાયણિક ગતિકી શબ્દોમાં જ અર્થ છે ગતિકી, ગતિકી કાઇનેટિક્સ, બરાબર? કાઇનેટિક્સ જે છે એ કાઇનેસિસ શબ્દ પરથી બનેલો છે। કાઇનેસિસ એટલે ગતિ અથવા ચલન, ચલિત રહેવું, એની પરથી બનેલો શબ્દ છે કાઇનેટિક્સ, કેમિકલ કાઇનેટિક્સ। ઓકે, તમને ખબર છે ફિઝિક્સમાં કાઇનેટિક એનર્જી એટલે ગતિ ઉર્જા। ચાલો, એટલે આપણે કીધું ટુ ધ પોઈન્ટ વાત કરીએ, રાસાયણિક ગતિકી શેનો અભ્યાસ કરશે? તો રાસાયણિક ગતિકી રાસાયણિક પ્રક્રિયાનો વેગ અને તેને અસર કરતા પરિબળોનો અભ્યાસ કરે છે। મિત્રો, આપણે ઉષ્મા ગતિશાસ્ત્રનો અભ્યાસ કર્યો, એમાં પ્રક્રિયા પૂર્ણ થશે કે નહીં કે તે જાણી લીધું, પણ એની મર્યાદા શું હતી, પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે તેના અંગે માહિતી આપતું નથી। ફરીથી ઉષ્મા ગતિશાસ્ત્રમાં ડેલ્ટા જી લેસ ધેન ઝીરો ગ્રેટર ધેન ઝીરો, ડેલ્ટા એસ લેસ ધેન ઝીરો ગ્રેટર ધેન ઝીરો પરથી આપણને શેની માહિતી મળે છે, પ્રક્રિયા પૂર્ણ આપમેળે થશે કે નહીં, સંતુલન સ્થપાશે કે નહીં, એ બધું જાણી શકે, પણ ત્યાં મર્યાદા કે પ્રક્રિયા કેટલા સમયમાં થશે, તો એ મર્યાદાને દૂર કરવા માટે આપણે રાસાયણિક ગતિકી લઈશું, બરાબર? તો આપણે એક ઉદાહરણથી સમજીએ કે ઉષ્મા ગતિશાસ્ત્ર રાસાયણિક ગતિકીની જે વાત કરી છે કે ભાઈ હીરાનું નિર્માણ, હવે ઉષ્મા ગતિશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો હીરો અને ગ્રેફાઇટ આ બેની ઉર્જા વચ્ચે એકદમ નાનો તફાવત છે। મિત્રો, એકદમ નાનો, 1.9 કિલો જુલ જેવો તફાવત છે। એટલે ઉષ્મા ગતિશાસ્ત્ર એવું કહે છે કે ભાઈ ગ્રેફાઇટમાંથી હીરાનું રૂપાંતર બહુ સરળ છે, ગ્રેફાઇટમાંથી હીરાનું રૂપાંતર આપમેળે થઈ શકે છે, પણ રાસાયણિક ગતિકીનો અભ્યાસ એવું સૂચવે છે કે આવું થવામાં હજારો વર્ષ લાગે છે। આ પ્રક્રિયા અતિ અતિ ધીમી પ્રક્રિયામાં સમાવેશ છે, એટલે ભલે ગ્રેફાઇટમાંથી હીરાનું રૂપાંતર આપમેળે શક્ય હોય, પણ સમયના સંદર્ભમાં આ પ્રક્રિયા અતિશય ધીમી હોવાથી હીરો કાયમી છે એમ કહેવાય છે, બરાબર? એટલે કે ગ્રેફાઇટનું હીરામાં રૂપાંતર જે છે સમયની દ્રષ્ટિએ બહુ ટફ પ્રક્રિયા છે, એવું આપણે કહી શકીએ। ઓકે, હવે રાસાયણિક ગતિકી મુજબ પ્રક્રિયાનો પ્રકાર, તો રાસાયણિક ગતિકીની દ્રષ્ટિએ આપણે પ્રક્રિયાઓને કેટલા વિભાગમાં વહેંચી શકીએ, તો કે ત્રણ, ઝડપી, મધ્યમ અને ધીમી। ઝડપી પ્રક્રિયાનું ઉદાહરણ, મિત્રો ખાસ ધ્યાન રાખજો, આયનીય પ્રક્રિયાઓ હંમેશા ઝડપી હોય છે। તમને એમસીક્યુમાં આવશે નીચે પૈકી કઈ પ્રક્રિયા ઝડપી છે, આવો પ્રશ્ન ખાસ આવે છે, તો એ પ્રક્રિયાઓમાંથી જે આયનીય હોય, જેમાં પ્લસ માઇનસ આયનો આવતા હોય, એ પ્રક્રિયા હંમેશા ઝડપી હોય। જેમ કે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, AgNO3 વત્તા NaCl, તો તરત જ જેવા બે ભેગા થશે કે તરત જ AgCLના અવક્ષેપ આવી જશે। તો આવી તો કોઈ પણ પ્રક્રિયા, હવે આપણે બધું આખું 12માં આખું કેમિસ્ટ્રી ધીમે ધીમે ભણી લીધું એટલે આપણને ખબર પડશે કે કઈ પ્રક્રિયા એકદમ ઇન્સ્ટન્ટ તરત થઈ જાય છે, શેમાં વાર લાગે, સહસંયોજક પ્રક્રિયાઓ હોય, સહસંયોજક બંધ બનતો હોય, તો એવી પ્રક્રિયા મધ્યમ અથવા ધીમીમાં આવે, બરાબર? મધ્યમ પ્રક્રિયા ખાંડનું વ્યુત્ક્રમણ, ખાંડ છે એની એનું ધીમે ધીમે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતર થાય, એવું આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં ભણીશું, જેને ખાંડનું વ્યુત્ક્રમણ કહેવાય। સ્ટાર્ચનું જળ વિભાજન, સ્ટાર્ચમાં રહેલી ગ્લુકોઝ શર્કરાઓનું ધીમે 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 છૂટા પડવું, આપણા શરીરમાં પાચનની ક્રિયા દરમિયાન પણ આ વસ્તુ બને છે, તો આ મધ્યમ ગતિથી થતી પ્રક્રિયા છે।
અને ધીમી પ્રક્રિયા કોને કહીશું? લોખંડનું કટાવું, હવાની હાજરીમાં, ભેજની હાજરીમાં. બરાબર, આપણે એવું લખીએ બરાબર સાહેબ, તો હવા કે ભેજની હાજરીમાં લોખંડનું કટાવું. જો હવા કે ભેજ નહીં હોય તો લોખંડ કટાતું નથી, અતિ અતિ ધીમીમાં થઈ જાય. અતિ ધીમી પ્રક્રિયાઓને આપણે અત્યારે ધ્યાનમાં લેવાની નથી. થોડુંક સમયના સંદર્ભમાં કહેજો જેથી આપણને વિચારવામાં ફાવે. જો પ્રક્રિયા સેકન્ડોમાં પૂરી થતી હોય, સેકન્ડમાં, તો એ ઝડપી પ્રક્રિયા કહેવાય. બરાબર, મિનિટો લાગવા માંડે, મિનિટો, કલાકો, બરાબર, દિવસો, તો એ ધીમી પ્રક્રિયા કહેવાય. પણ વર્ષો લાગે, મહિનાઓ લાગે, તો એ પ્રક્રિયા ધીમી કહેવાય. એટલે આ રીતે પણ પ્રક્રિયાઓને થોડીક નક્કી કરી શકાય. સેકન્ડોમાં પૂરી થતી હોય, ક્ષણિક હોય, ઝડપી, મિનિટો, કલાકો, દિવસો. દૂધનું ફાટવું કેવા પ્રકારની પ્રક્રિયા છે? તો કે ધીમી પ્રક્રિયા છે, અને કલાકો લાગે છે. બરાબર, એટલે કોઈ બે ચાર દિવસે કોઈ વસ્તુ બગડતી હોય તો એ પણ ધીમી બોલાય છે મિત્રો, મધ્યમ પ્રકારની પ્રક્રિયામાં આવશે. અને જેમાં વર્ષો લાગી જતા હોય એ બધી ધીમી પ્રક્રિયાઓમાં આવે છે. ઓકે, ચાલો, એ બેઝિક છે, સિમ્પલ છે. હવે આપણે મેઇન થિયરી પર, આ પ્રસ્તાવના હતી એટલે આમાંથી ખાસ, આ તો આપણે ખાલી નોલેજ માટે હતું. હવે આપણો પહેલો સવાલ શરૂ થાય છે, પ્રક્રિયાનો વેગ સમજાવો. બરાબર, પ્રક્રિયાનો વેગ સમજાવો મિત્રો. આ થિયરી બે ભાગમાં વેચાયેલી છે. એક છે સરેરાશ વેગ અને બીજો છે ત્વરિત વેગ. સરેરાશ વેગ અને ત્વરિત વેગ, જેમાંથી અત્યારે આપણે ફર્સ્ટ પાર્ટમાં સમજીએ સરેરાશ વેગ કોને કહેવાય, પછી બીજા પાર્ટમાં આપણે સમજીશું ત્વરિત વેગ કોને કહેવાય. આમ તો મિત્રો ફિઝિક્સમાં જાણીતા શબ્દ છે તાત્ક્ષણિક વેગ, સરેરાશ વેગ અને તાત્ક્ષણિક વેગ. ઓકે, વેગ એટલે શું? તો એકમ સમયમાં પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર. આપણે ફિઝિક્સમાં વેગ ભણીએ, કોઈ વસ્તુનો વાહનનો વેગ ભણીએ તો એકમ સમયમાં કાપેલું અંતર. એ જ રીતે સેમ કેમિસ્ટ્રીમાં એકમ સમયમાં શેનો ફેરફાર થાય? તો કે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થતો હોય સમય સાથે, અને નિપજની સાંદ્રતામાં વધારો થતો હોય. તો પ્રક્રિયાનો વેગ એટલે એકમ સમયમાં પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર. એટલે એમ પણ કહી શકીએ કે એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો અથવા એકમ સમયમાં નિપજની સાંદ્રતામાં થતો વધારો. મિત્રો ધ્યાન રાખજો, એક બાબત જે નથી લખી પણ હું તમારું ધ્યાન દોરું છું, જ્યારે પ્રક્રિયાનો વેગ માપવો હોય, બરાબર, તો પ્રક્રિયક અથવા નિપજ બેમાંથી કોઈ એકની મદદથી આપણે પ્રક્રિયાનો વેગ માપી શકીએ. એટલે કાં તો પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો નોંધો, કાં તો કોઈ એક નિપજની સાંદ્રતામાં થતો વધારો નોંધવાથી આપણે કરી શકીએ છીએ. એક સાથે પ્રક્રિયક અને નિપજ બંને ઉપર ધ્યાન રાખવું જરૂરી નથી. એટલે અહીંયા આપણે લખીએ છીએ અથવા. બરાબર, ઓકે. હવે આપણે સૂત્ર મેળવવું છે, તો એક કાલ્પનિક પ્રક્રિયા લઈને સૂત્ર મેળવીએ. તો એક કાલ્પનિક પ્રક્રિયાને ધ્યાનમાં લઈએ જેમાં પ્રણાલીનું કદ અચળ રહે છે. શરત ધ્યાન રાખજો, પ્રણાલીનું કદ અચળ રહે છે. એક સિમ્પલ પ્રક્રિયા છે આર ટેન્સ ટુ પી, જ્યાં આર પ્રક્રિયક છે, પી નિપજ છે. તો એક મોલ, આ પ્રક્રિયા શું દર્શાવે છે આ વર્ણન? એક મોલ પ્રક્રિયકનું રૂપાંતર એક મોલ નિપજમાં થાય છે. એવી સિમ્પલ પ્રક્રિયા માટે અત્યારે આપણે ગણતરી કરીએ છીએ. બરાબર, એક મોલ પ્રક્રિયકનું રૂપાંતર એક મોલ નિપજમાં થાય છે. ઓકે, બહુ સહેલું છે મિત્રો. ફિઝિક્સમાં તો આવી બહુ થિયરી બની ગયા. ધારો કે ટી વન સમયે પ્રક્રિયકની સાંદ્રતા આર વન. મિત્રો આ જે ચોરસ કાઉન્સ છે, ચોરસ કાઉન્સ એ શું દર્શાવે છે? સાંદ્રતા દર્શાવે. ચોરસ કાઉન્સ એ દર્શાવે સાંદ્રતા મિત્રો. ઓકે, બીજું અહીંયા આ ચેપ્ટરમાં મૂળ આપણે સાંદ્રતા બોલીએ છીએ, પણ આ ધ્યાન રાખજો વધારાની વાત, સક્રિય જથ્થો એકદમ જે મૂળ કેમિસ્ટ્રી છે, કેમિકલ કાઇનેટિક્સ જ્યાં લખાયેલું છે ત્યાં અહીંયા સક્રિય જથ્થો બોલવામાં આવે. સક્રિય જથ્થો એટલે જેમ જેમ સમય જતો જાય તેમ તેમ સાંદ્રતાના આંકડા સતત બદલાતા જાય. આપણે વન મોલર લઈને શરૂ કર્યું અને 5 મિનિટ લઈને જોઈએ તો 0.6 મોલર, તો હવે પ્રક્રિયાનો વેગ 0.6 મોલર પર આધારિત છે. એટલે ઘણી વાર એમ કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ શેની પર આધારિત છે? તો સાંદ્રતા શબ્દ લખેલો જ નહીં હોય, તો એને સક્રિય બીજો શબ્દ છે એના માટે સક્રિય જથ્થો. તો અત્યારે આપણે સરળતા માટે ચોપડીમાં બધે સાંદ્રતા શબ્દ વાપરો છે, પણ એમસીક્યુ માટે તમને કીધો. ટી વન સમય પ્રક્રિયકની સાંદ્રતા આર વન છે અને નિપજની સાંદ્રતા પી વન છે. ટી ટુ સમય પ્રક્રિયકની સાંદ્રતા આર ટુ છે, નિપજની સાંદ્રતા પી ટુ છે. તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ દર્શાવવો હોય તો મેં અમને કીધું આર અથવા પીની મદદથી દર્શાવી શકાય. આર અથવા પી
धारो कि मारे आर नी मदद थी दर्शाव तो आर धीमे धीमे अदृश्य थतो जशे, प्रक्रिया प्रक्रियक वपरातो जशे, एटले एने बोलाय आर ना अदृश्य थवानो वेग बराबर आर नी सांद्रता में घटाड़ो छेदमां समय। संज्ञा में दर्शावुं छे तो इज इक्वल टू माइनस, मित्रों खास ध्यान आपवानुं छे माइनस, ध्यान राखवुं केम माइनस, माइनस पहेला सूत्र पूरु करिए, माइनस डेल्टा आर ना छेदमां डेल्टा टी, काउंस करो फरजियात छे काउंस, ध्यान रखजो तमे खाली डेल्टा आर ना छेदमां डेल्टा टी आवुं लख्युं तो कोई मार्क्स मळवानुं नथी, घणा विद्यार्थीओ आ भूल करे, टी मां चाले आर मां काउंस फरजियात करवानो छे बराबर, एटले काउंस आ चेप्टर मां काउंस जे छे फरजियात, कोई पण जग्याए काउंस, कदाच मारी भूल थई जाय तोय तमारे समझी लेवानुं, કેમ કે અત્યારે આપણે લાઈવ નથી, નહીં તો તમે કંઈ પણ શકો બરાબર, પણ કાઉન્સ કરવો ફરજિયાત છે, ખાલી આર કે ખાલી પી લખવાનો કોઈ અર્થ નથી। માઇનસ કેમ, એ તો તમે સમજી જ ગયા છો, ઘટાડો, ઘટાડો શબ્દ, ઘટાડો હોય એટલે કઈ નિશાની લાગે વિજ્ઞાનમાં, માઇનસ। ઓકે, પી ના દ્રશ્ય થવાનો વેગ એપિયર, નિપજ ધીમે 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 બનતી જશે તો નિપજના બનવાનો વેગ એને કહેવાય દ્રશ્ય થવાનો વેગ, તો પી ની સાંદ્રતામાં થતો વધારો છેદમાં તે માટે લાગતો સમય ઇઝ ઇક્વલ ટુ પ્લસ ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી। ઓકે, તો અહીંયા પ્લસ આવશે કારણ કે વધારો થાય છે અને પ્લસ નિશાની ફરજિયાત નથી, તમે ન લખો તો પણ પ્લસ ગણવામાં આવે પણ માઇનસ નિશાની ફરજિયાત છે। હવે આ જે બે સૂત્રો છે મિત્રો એ આ સરેરાશ વેગ દર્શાવે છે, કયા પ્રકારનો વેગ દર્શાવે છે સરેરાશ, ફિઝિક્સ બની ગયા છો એટલે ખાસ ખ્યાલ છે, એટલે આપણે બહુ ડિટેલમાં નથી જતા, તે છતાં યાદ દેવડાવી દઉં કે વાહનનો વેગ, વાહનના બે પ્રકારના વેગ હોય, વાહન જ્યારે ગતિ કરતું હોય તો ક્યારેક એની ગતિ વધારે હોય ઓછી હોય તો આપણે શું કહેતા હોય છે એનો સરેરાશ વેગ દર્શાવે, કે ભાઈ 50 કિલોમીટર કારમાં જતા લાગેલો 1 કલાક લાગે છે તો 50 કિલોમીટર પ્રતિ કલાક, પણ દરેક સમય કારની ગતિ 50 કિલોમીટર હોતી નથી। એવી જ રીતે રાસાયણિક પ્રક્રિયામાં કેમ સરેરાશ વેગ લેવામાં આવે એનું થોડુંક બેઝિક લઈએ ચાલો। તો રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતા સમય સાથે ઘટતી જાય, એનો આલેખ આવો છે મિત્રો, સાંદ્રતા વિરુદ્ધ સમય, અહીંયા ધ્યાન રાખજો। તો આ આલેખ જે છે ખાસ અહીંયા ધ્યાન, આ આલેખ જે છે એ આમ નથી, એટલે એક સરખા સમયમાં એક સરખો ઘટતો નથી, પણ આવો છે વક્ર આલેખ છે, જે આપણે આગલી થિયરીમાં જોઈશું, કેવો આલેખ છે વક્ર આલેખ છે, એટલે એક સરખા સમયમાં એક સરખી સાંદ્રતા ઘટતી નથી, એ જ રીતે નિપજની સાંદ્રતા પણ વક્ર, આ પ્રક્રિયક નો આલેખ અને આ નિપજનો આલેખ, તો એ આવો નથી સ્ટેટ, જો આવો હોતે તો સરેરાશ વેગ નહીં ખાલી વેગ શબ્દ લેતે બરાબર। તો એના માટે ચોપડીમાં ઉદાહરણ પણ આપેલું છે, નીચે દાખલો 4.1 આપેલો છે, પણ એ માત્ર સમજવા માટે છે, આપણે એને ગણતરીમાં લેવાના નથી, પણ ફાઇનલ તમે રિઝલ્ટ જોશો એ કોષ્ટકની અંદર તો તમને બતાવ્યું કે જુદા જુદા સમય સરેરાશ વેગનું મૂલ્ય જુદું જુદું હોય છે। પ્રક્રિયાનો વેગ ક્યારે ક્યારે મહત્તમ હોય આ પણ જાણી લેજો, એટલે થોડાક એમસીક્યુ થઈ જાય। તો પ્રક્રિયાનો વેગ શરૂઆતમાં મહત્તમ હોય, કારણ કે પ્રક્રિયકની સાંદ્રતા શરૂઆતમાં મહત્તમ હોય, પછી સમય જતા સાંદ્રતા સતત ઘટતી જતી હોય છે એટલે પ્રક્રિયાનો વેગ ઘટતો જાય। ઓકે, તો થોડીક વધારાની વાતો જરૂરી હતી એ પણ કરી લીધી, હવે એનો એકમ બનાવીએ, તો એકમ બહુ સહેલો છે, ઉપર સાંદ્રતા છે નીચે સમય છે, તો સાંદ્રતા સમય ઇન્વર્સ, હવે સાંદ્રતાનો એકમ શું લઈ શકીએ તો મોલ પ્રતિ લિટર, એટલે મોલારિટી, જે આપણે મોલર કહીએ છીએ તે આખા ચેપ્ટરમાં આપણે સાંદ્રતા માટે મોલર લેવાનું છે, પણ મિત્રો સમયનું ખાસ ધ્યાન રાખવાનું છે સમય ઇન્વર્સ, તો અહીંયા મેં ઉદાહરણ માટે લખ્યું છે સેકન્ડ ઇન્વર્સ, સેકન્ડ ઇન્વર્સ, મિનિટ ઇન્વર્સ, દિવસ ઇન્વર્સ, વર્ષ ઇન્વર્સ, ગમે તે લઈ શકાય, જેવી પ્રક્રિયા, જેવી પ્રક્રિયા, હવા લોખંડનું કટાવવાનો અભ્યાસ કરતો હોય તો વર્ષ ઇન્વર્સ પણ આવે, દૂધનું ફાટવાની પ્રક્રિયાનો અભ્યાસ કરતો હોય તો કલાક ઇન્વર્સ પણ આવે, એટલે જેવું ઉદાહરણ એવો સમયનો એકમ, આપણે સમય ઇન્વર્સ કીધું છે, ઝડપી પ્રક્રિયા હોય તો સેકન્ડ ઇન્વર્સ પણ આવે। મિત્રો ઝડપી પ્રક્રિયા માટે બીજી એક વાત જે આપણે આગળ ભણીશું એ પીકો સેકન્ડ, એટલે એમસીક્યુ તમારે થાય કે નેનો સેકન્ડમાં પૂરી થાય, આપણે સેકન્ડ તો અહીંયા કહીએ છીએ પણ ક્ષણિક હોય, એટલી બધી ઝડપી હોય કે એક ખાલી ભેગા થયા પ્રક્રિયા પૂરી થાય, તો ક્યારેક એમસીક્યુમાં એવું પણ આવે છે કે ઝડપી પ્રક્રિયાનો સમયગાળો શું, તો પીકો સેકન્ડ કે નેનો સેકન્ડમાં એ પૂરી થતી હોય, તો એ ધ્યાન રાખજો।
ओके અને વાયુ માટે ધારો કે વાયુ આખી પ્રણાલી વાયુની બનેલી છે N2 ગેસ વત્તા H3H2 ગેસ ગીસ ટ્વાઇસ NH3 ગેસ તો હવે તો આપણે જાણીએ છીએ 12મા માં આવી ગયા કે વાયુ હોય તો મોલ પ્રતિ લિટર મોલારિટી ની જગ્યાએ આપણે શું દર્શાવીએ છીએ વાતાવરણ એટીએમ તો એવા સંજોગોમાં એકમ થશે એટીએમ સેકન્ડ ઇન્વર્સ ફરીથી સેકન્ડ ઇન્વર્સ ની જગ્યાએ મિનિટ ઇન્વર્સ દિવસ ઇન્વર્સ હોઈ શકે અને અહીં આપણે લેવાનું હોય છે વાતાવરણ ઓકે ચાલો સ્ક્રીનશોટ પાડી લો ओके मित्रों तो हवे आपने वेगना बीजा प्रकार तरफ जे आपने सरेराश वेग हमना जोयु आर एवरेज सरेराश वेग बराबर आर फोर रेट अहीं आपने जे वेग छे ने मित्रों एना माटे आर शब्द वापरे छे एने कहेवाय रेट रेट ऑफ रिएक्शन प्रक्रियानो वेग अहीं वेलोसिटी शब्द वापरता नथी ओके हवे बीजो प्रकार ले त्वरित वेग तो आम तो एनु बेसिक तमे पण जानता ज हशो कोई चोक्कस समय कोई वेग नु मूल्य दर्शावे कोई चोक्कस क्षणे तो ने त्वरित वेग कहेवाय एटले समयनी कोई क्षणे दर्शावामां आवता वेग ने त्वरित वेग कहेवामां आवे आवुं करवुं होय तो आपणे शुं करवुं पड़े यस फिजिक्स में जानीए छीए बहु थियरी में एप्लाय कर्युं डेल्टा टी टेन्स टू जीरो सूक्ष्म समयगाळो लेवानो बराबर जेटलो शक्य हो एटलो डेल्टा टी टेन्स टू जीरो समय में आपने जारे सरेराश वेग मापीए तो ए वेग सेमा कन्वर्ट थई जाए आर त्वरित में एटले सूत्र में आपने शुं फेर करवो पड़े आर एवरेज ना सूत्र में आपने डेल्टा लखता होय बराबर तो समय नो गाळो एकदम सूक्ष्म छे डेल्टा टी टेन्स टू जीरो नी शरत लागू पाड़िए तो आर त्वरित अथवा आर इंस्टंट बराबर इंस्टंट परथी चार अक्षर लईए छे आई एन एस टी तो आ सूत्र बनी जाए माइनस डी आर बाय डी टी अथवा प्लस डीपी बाय डीटी डेल्टा की जगह डी थी जाए इजी मित्रों हमें ग्राफ की मदद से दर्शावानी बात करिए ओके तो बे आलेख थी दर्शाई शकाय आपने कीधु प्रक्रियक अथवा निपज तो प्रक्रियक नी सांद्रता नो समय साथे संबंध अथवा निपज नी सांद्रता नो समय साथे संबंध तो प्रक्रियक नी सांद्रता विरुद्ध समय तो हमना ज आपने कीधु ए प्रमाणे आलेख केवो बनशे आपनो समय नी साथे सांद्रता घटती जाए तो अहींया समय नी साथे सांद्रता घटती जाए छे प्रक्रियक नी एटले आ प्रकारनो કરવું આપણને મળે અહીંયા સાંદ્રતા શરૂઆતની સાંદ્રતા છે આર ઝીરો બરાબર હવે આ શું છે તો કે ટી વન સમય આપણે થિયરી જે છે ને અહીંયા આપણે દર્શાવીએ ટી વન સમય ધારો કે વે એની સાંદ્રતા છે આર વન અને ટી ટુ સમયે સાંદ્રતા છે આર ટુ તો આ જે ગાળો છે અહીંયાથી અહીંયા સુધીનો એ કેટલો કહેવાશે ડેલ્ટા આર કદાચ મિત્રો વંચાય નહીં પણ આ ડેલ્ટા આર બહુ ઈઝી છે અને આ ટી વન આ ટી ટુ સમયની વાત છે तो टी टू समय धारो के आ सांद्रता आर टू है तो आ समय गाळो कहेवाशे डेल्टा टी तो आ जे भाग छे वच्चे नो बराबर काटखूणो ए तमारो कहेवाशे आर एवरेज बराबर माइनस डेल्टा आर बाय डेल्टा टी अथवा माइनस आपने आर टू माइनस आर वन ना छेद मा डेल्टा टी मळे ओके आ आपने शुं दर्शाव्युं आलेख मां हवे आ बन्नेने दर्शावानो ट्राय करीए सरेराश वेग अने त्वरित वेग तो आपने पहला सरेराश वेग दर्शायो हवे एने निपजन आलेख में पण सरेराश वेग दर्शावी दो पछी आपने त्वरित वेग केवी रीते दर्शाव्याय ते शीखीए ओके तो आमां पण सेम निपजनी सांद्रता समय समयनी साथे निपजनी सांद्रता नी आपने वात करीए मित्रों तो ए समयनी साथे वधती जाय बराबर अने अमुक समय पछी अचल थई जाय तो हवे टी वन समय फरीथी धारो के सांद्रता आर वन छे टी टू समय धारो के सांद्रता आर टू छे तो आ तमारो अहींयाथी जे गाळो थशे अहींया आ थई गयो डेल्टा पी सॉरी अहींया मित्रो आर नहीं अहींया बोलाशे पी डेल्टा पी वन आ शरूआत में डेल्टा पी वन अने अंत्य डेल्टा पी टू एटले आ तमारो गाळो जे छे अहींया थई गयो ए डेल्टा पी अने अहींया थई गयो डेल्टा टी एटले आ जे भाग छे तमारो आ आ भाग शुं दर्शावशे आर एवरेज હવે અહીંયા પ્લસ સાઇન આવશે ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી અને સૂત્ર બનાવવું હોય તો પ્લસ શું થશે પી ટુ માઇનસ પી વન મિત્રો જોજો દરેક જગ્યાએ કાઉન્ટ હું લખવામાં ફરજિયાત રાખું છું એટલે ખાલી પી ટુ માઇનસ પી વન બોલવામાં હું એવું બોલીશ પી ટુ માઇનસ પી વન પણ કાઉન્ટ દરેક વખતે લખીશ તો એ ધ્યાન રાખવાનું હવે મિત્રો આપણે એની અંદર સરેરાશ વેગ ત્વરિત સરેરાશ વેગ દર્શાવતા શીખી ગયા ત્વરિત વેગ કેવી રીતે દર્શાવો તો ત્વરિત વેગ એટલે કોઈ ચોક્કસ સમયનો વેગ ધારો કે મને આ સમય એક વેગ દર્શાવવો છે કે ભાઈ આ સમય ત્વરિત વેગ કેટલો તો જે સમય ત્વરિત વેગ દર્શાવવો છે એ સમય એક સ્પર્શક દોરવાનો ઓકે મિત્રો અહીંયા થોડુંક બરાબર
एक स्पर्शक ते बिंदु ना स्पर्शक रूप जे समय वेग माप होय अने एनो ढाळ लो तो हवे आ मूल्य सूक्ष्म थई गयो आ जे छे तमारो dr दर्शावे छे अने आ जे छे तमारो समय नो गाळो दर्शावे छे dt तो आ जे ढाळ छे स्पर्शक नो ढाळ छे बराबर ए तमारे दर्शावे छे r इंस्टंट बराबर माइनस ढाळ मित्रों ध्यान रखियो ढाळ शोधवानो प्रयोग कोनी मदद थी अहींया जो मोटा अक्षर लखू r इंस्टंट बराबर माइनस ढाळ स्पर्शक नो ढाळ ओके एवी रीते નિપજ ના આલેખ માં દર્શાવ છે ધારો કે મારે આ બિંદુએ ત્વરિત વેગ શોધવો છે તો એ પર એક સ્પર્શક દોરી દઈએ આ રીતે અને એ સ્પર્શક નો ઢાળ આ રીતે લઈ લઈએ ઓકે આ થઈ ગયું dp અને આ થઈ ગયું dt તો આ જે છે ઢાળ r ઇન્સ્ટન્ટ બરાબર મને દર્શાવશે પ્લસ ઢાળ શું દર્શાવશે r ઇન્સ્ટન્ટ બરાબર પ્લસ ઢાળ બરાબર माइनस केम ये तो आपने खबर है सांद्रता घटे सांद्रता वधे एटले आपने लईशु प्लस तो आखी कई त्रण मार्कनो पहेलो प्रश्न थई गयो प्रक्रियानो वेग समझाओ जो एमां कोई वार नानो प्रश्न बनाय प्रक्रियानो सरेराश वेग समझाओ तो आज मैं फर्स्ट पार्ट में लीधेलू के सरेराश वेग अने आलेख तो दोरवा ज अने ए आलेख में तमारे त्वरित वेग दर्शाववो जरूरी नथी कोई वार कदाच एवुं पूछे त्वरित वेग समझाओ तो तमारे पार्ट टू ज लेवानो बराबर अने आ बधु आलेख में दर्शाने में सरेराश न दर्शाओ तो चाले त्वरित वेग दर्शावानो ओके अने आखी थेरी पूछे प्रक्रिया नो वेग समझाओ तो आ बधु तमारे लखवानो ओके चलो लखी लो स्क्रीनशॉट पाड़ी लो मित्रों आज सरेराश वेग छे अने त्वरित वेग छे एने समझावा माटे आ थियरी नी नीचे चोपड़ी में एक कोयडो 4.1 आपेलो छे बराबर हवे एनी रकम बहु मोटी छे अने एटले अहींया एने हुं सीधो दर्शावतो नथी अने परीक्षा में आपने गणवानो पण नथी एनीथी मदती मात्र थियरी ने समझवानी छे एटले हुं तमने अत्यारे एनी समझण आपी दऊं छुं एना पछीना कोयडा जे बधा गणवाना छे एने आपणे गणीशुं पण ओके तो एनी अंदर मित्रों तमे ध्यानथी जो अत्यारे तमारी पासे चोपड़ी टेक्स्टबुक लई लो अने कोयडो 4.1 जो एनी रकम वाँची जो तो एनी अंदर आपने जे थियरी लीधी छे एने आप्युं छे जुदा जुदा समय T1 T2 T3 T4 समय जुदा जुदा समय आपने प्रक्रियक नी सांद्रता आपी छे अने एनी परथी आ सूत्र में डेल्टा आर बाय डेल्टा टी सूत्र में किंमतों मूकीने जुदी जुदी समय ना सरेराश वेग दर्शाव्या छे जेम के हुं तमने खाली जस्ट फॉर एक्जाम्पल आपूं के भाई जीरो समय सांद्रता 1 मोलर छे ओके पछी 10 सेकंड थाय सांद्रता थी 0.8 मोलर ओके 20 सेकंड थी सांद्रता थी 0.6 मोलर 30 सेकंड थी सांद्रता थी 0.4 मोलर ओके तो आ रीते मित्रों आपेलू है और अहिया जे छे डेल्टा आर बाय डेल्टा टी एटले अहिया धारो के मारे गणतरी करवी है तो गणतरी शू थशे डेल्टा 0.8 - 1/10 आग माइनस तो है एटले एनो जवाब आयो 0.2 અહીંયા 0.8 માઇનસ 1 0.2 ડિવાઇડ બાય 2 એટલે માઇનસ 0.02 તો આ રીતે દરેક સમયના ગાળા માટે પછી આ સમયના ગાળા માટે આ સમયના ગાળા માટે જુદા જુદા દરેક સમયના ગાળા માટે સરેરાશ વેગ દર્શાવેલો છે તો તમે એ ને જોશો ખાલી જોવાનો છે આપણે ગણવાનો નથી આ પ્રશ્ન એટલો મોટો પરીક્ષામાં પૂછાતો નથી તો એટલો ખ્યાલ આવશે મિત્રો જે નોંધવા જેવી બાબત છે એમસીક્યુ માટે શોર્ટ ક્વેશ્ચન માટે કે પ્રક્રિયાનો વેગ શરૂઆતમાં મહત્તમ હોય છે ધ્યાન રાખજો પ્રક્રિયાનો વેગ શરૂઆતમાં મહત્તમ હોય છે પછી તમે આંકડાઓનો અભ્યાસ કરતો ધીમે 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 પ્રક્રિયાનો વેગ કેવો થતો જાય છે ઘટતો જાય છે બસ એટલું જ મિત્રો એની અંદરથી છે અને ત્યાર પછી એની નીચે તમે આ ટેડ નીચે બીજો એક આલેખ આપેલો છે જેની અંદર આ પ્રકારનો આલેખ પ્રેક્ટિકલી મૂલ્યોની મદદથી દર્શાવેલો છે પણ એ પણ આપણને પરીક્ષાલક્ષી કોઈ કામ લાગતો નથી એટલે માત્ર સમજણ મેળવવાની છે એટલે પરીક્ષામાં મેં કીધું એમ જો સરેરાશ વેગ પૂછાય તો આટલું જ લખવાનું છે ઓકે ચાલો ઓકે મિત્રો તો આપણે સરેરાશ વેગ અને ત્વરિત વેગની થિયરી પૂરી કરી હવે એના તરફ ગણતરીવાળા પ્રશ્નો માટે કેવી રીતે સૂત્ર લખવા શું છે એની પ્રેક્ટિસ કરીએ ચાલો તો સૌ પ્રથમ સૂત્રોનો જે આપણે થિયરીનો યુઝ કરવો છે તો એ બે રીતે યુઝ થાય મિત્રો આપણે જે થિયરી અમને સાબિત કરી અથવા જે સૂત્ર મેળવ્યું એ r ટેન્સ ટુ p પ્રકારની થિયરી હતી r ટેન્સ ટુ p નો અર્થ
एक मोल प्रक्रियक नु रूपांतर एक मोल लिपज में थाय छे। पण केटली प्रक्रिया एवी छे जेमां एक मोल प्रक्रियक नु रूपांतर एक मोल लिपज में थतुं नथी। तो आ बंनेओनी रीत शीखी छे के भाई धारो के आपणे कोई समीकरण आप्युं होय जेमां प्रक्रियको अने निपजोना तत्वयोग मितीय गुणांक सरखा होय। तत्वयोग मितीय गुणांक एटले शुं? तो जे प्रक्रिय के निपज नी आगळ मोल लखेला होय, दाखला तरीके नथी लख्युं एटले आ एक मोल, तो आ थई गयो तत्वयोग मितीय गुणांक। तत्वयोग मितीय गुणांक थई गयो। ओके, तो आनो तत्वयोग मितीय गुणांक पण एक छे, आनो तत्वयोग मितीय गुणांक पण कई नथी लख्युं एटले एक छे। एक लखवानी जरूर नथी, तमारे समजवा माटे एक लख्युं छे। एटले आ पहेलो प्रकार थयो प्रक्रियको अने निपजोना तत्वयोग मितीय गुणांक सरखा छे। धारो के बधी जग्याए बे होय तो पण आ ज लागू पड़े, बधी जग्याए त्रण होय तो पण आ ज लागू पड़े। ओके, तो एवा संजोगोमां वेग दर्शाववा माटे तो मारे एचजी नी मददथी वेग मापवो छे। मित्रो अहींया एचजी छे, सीएल टू छे, एचजी सीएल टू छे। हवे थियरी एम कहे छे के कोई पण एक घटकनी मददथी वेग मापी शकाय, कोई पण एक घटकनी मददथी। मित्रो एक सरळ उदाहरण आपू के आपने बसना चार पैंडा छे मानी, अने आपने वेग दर्शावतु मीटर जोड़ू छे। वेग दर्शावतु मीटर के भाई बस चाली छे त्यारे एनो वेग केटलो, तो शुं एवो मीटर चारे चार पैंडा साथे जोड़ू पड़े? नहीं, खाली कोई पण एक पैंडा साथे जोड़ी दो। तो ए चार पैंडा जो समान व्यासना हशे, सरस शुं समान व्यास वाला पैंडा हशे, जेम अहींया समान मोल वाला छे एम त्यां समान व्यास वाला हशे। तो कोईपण एक नी मदद थी जे आपने वेग मळशे ए बधाने लागू पड़शे। एटले अहींया आपने कोईपण एक नी मदद थी वेग दर्शावानो ट्राई करिए। चलो एचजी नी मदद थी वेग दर्शावो छे, तो आ सूत्र बनशे वेग बराबर माइनस डेल्टा जी ना एचजी ना छेदमां डेल्टा टी, जे अहींया आपने आर लखता था डेल्टा आर, एनी जग्याए आपने अहींया लखीशुं आर नी जग्याए लखीशुं एचजी। एटले अहीं डेल्टा एचजी ना छेदमां डेल्टा टी, एटले एचजी नी सांद्रतामां थतो फेरफार छेदमां टी माटे लागतो समय। अथवा आ इज इक्वल टू अहीं लखू छू एटले एचजी नी मदद थी पण दर्शाई शकाय। पण धारो के कोई ने सीएल टू नी मदद थी मापवो छे, तो सूत्र बनशे माइनस प्रक्रियक छे एटले माइनस, आ जे माइनस छे बने ए शा माटे छे? प्रक्रियक माटे माइनस, पछी डेल्टा सीएल टू ना छेद में डेल्टा टी। तमने के सीएल टू नी मदद थी वेग गणो तो तमारे आवु सूत्र लेवा। चलो तमने एचजी सीएल टू नी मदद थी वेग गणवानुं कहेवामां आवे। जेम के एक दाखलो आपने कोयडो 4.2 गणीशुं, एमां एन्टोफाई नी विघटन प्रक्रिया माटे एन्टोफाई नी सांद्रता जुदा जुदा समय आपी छे, तो ए प्रक्रियक छे। तो पछी एन्टोफाई नी मदद थी ज आपने एनुं सूत्र मूकवानुं। तो जेनी मदद थी आपणने किंमत आपी होय तेनी मदद थी आपणे दाखलो गणी शकीए। तो एचजी सीएल टू नी किंमत आपी होय तो आपणे शुं सूत्र लेवानुं? प्लस। पहेला प्लस शा माटे? शा माटे प्लस? निपज छे एटले प्लस, અને ડેલ્ટા એચ જી સી એલ ટુ છેદમાં ડેલ્ટા ટી। ઓકે મિત્રો, મિત્રો અહીંયા સોલિડ ગેસ આ બધા માટે લિક્વિડ એક્વાયર્સ માટે બહુ આ પાઠમાં મહત્વ નથી। હા, કેટલીક વાર જો બધે જ પ્રેશર બધે જ ગેસ હોય તો આપણે પ્રેશર પણ આપેલું હોય રકમમાં તો લઈ શકીએ, પણ અત્યારે આપણે એ વાતને કરતા નથી। એટલે લિક્વિડ ગેસ સોલિડ થી અહીંયા કોઈ બહુ ફેર પડતો નથી। ઓકે ચાલો, આ તો બહુ ઇઝી છે। હવે આપણે પ્રક્રિયકો અને નિપજોના તત્વયોગ મિતીય ગુણાંકો સરખા ન હોય, બરાબર? ખાસ આ મહત્વનું છે, પરીક્ષામાં જે દાખલા પૂછાશે તે આ પ્રકારના હશે કે ભાઈ તત્વયોગ મિતીય ગુણાંક સરખા નથી। થિયરીમાં તો આપણે કહી દીધું એક મૂળ પ્રક્રિયક એક મૂળ નિપજમાં રૂપાંતર પામે, પણ એવું તો ભાગ્યે જ બને છે તો આપણે વેગ કેવી રીતે દર્શાવી શકીએ? ચાલો શીખીએ। આવી પ્રક્રિયા આપી છે અને વેગનું સૂત્ર દર્શાવવું છે, તો વેગ બરાબર, ચાલો મારે એચઆઈ ની મદદથી દર્શાવવું છે। તો આપણે જે કરીએ છીએ તો કરવાનું છે મિત્રો, શું કરીએ છીએ? માઇનસ ડેલ્ટા એચઆઈ ના છેદમાં ડેલ્ટા ટી, આ તો કરીએ જ છે। પણ હવે એક નવી બાબત, અહીંયા જે તત્વયોગ મિતીય ગુણાંક છે એના વડે ભાગવાનું, આ જે આપણને વેગ મળે છે એટલે આને આપણે એમ કહી શકીએ કે વેગ ભાગ્યા તત્વયોગ મિતીય ગુણાંક, વેગ ભાગ્યા તત્વયોગ મિતીય ગુણાંક। અહીંયા બધે એક હતો એટલે અહીંયા આપણને એકના છેદમાં એક, બરાબર? તો એ લખવાની જરૂર નથી,
પણ બે મોલ થઈ ગયા, ત્રણ મોલ થઈ ગયા, ચાર મોલ થઈ ગયા, અને બધે જુદા જુદા આંકડા હોય. કોઈ પણ દાખલા કે અહીંયા બે છે, એક છે, એક છે, પણ થોડોક તો આંકડો બદલાયો. તો આવા સંજોગોમાં જે આગળ તત્વયોગ નીચે ગુણાંક હોય એના વડે ભાગવું. ઓકે, એચ ટુ વડે મારે વેગ દર્શાવવો છે તો શું થશે? ચાલો પહેલા તો ધ્યાન રાખો, માઇનસ લેવું કે પ્લસ? નિપજ છે, નિપજ છે એટલે પ્લસ. એકના છેદમાં એક, મિત્રો એકના અહીંયા એક છે એટલે એકના છેદમાં એક એક, એટલે લખવાની જરૂર નથી. ઓકે, તો અહીંયા થશે ડેલ્ટા એચ ટુ બાય ડેલ્ટા ટી. ઓકે, ઇઝ ઇક્વલ ટુ પાછી નિપજ છે પ્લસ ડેલ્ટા આઈ ટુ બાય ડેલ્ટા ટી. ઓકે, આ એક ઇઝી ઉદાહરણ લીધું. હવે સેટ કોમ્પ્લેક્સ કરીએ એટલે તમને થોડો વધારે ખ્યાલ પણ આવે અને તમારો કોન્સેપ્ટ મજબૂત પણ થાય. ધારો કે ચોપડીમાં આવું એક સમીકરણ આપ્યું છે, ફાઈવ બી આર માઇનસ વત્તા બી આર ઓ થ્રી માઇનસ વત્તા સિક્સ એચ પ્લસ ગિવ્સ થ્રી બી આર ટુ વત્તા થ્રી એચ ટુ. તો આપણે આના માટે શું લખી શકીએ? ચાલો તમારે જ મને સાથે સાથે વિચારતા જવાનું છે. પોઝ કરો. વેગ બરાબર મારે બી આર માઇનસની મદદથી દર્શાવવું છે. ઓકે, પોઝ કરીને વિચારો. ઓકે, વિચારી લીધું. ચાલો પહેલાં તો પ્રક્રિયક છે એટલે માઇનસ, પછી આગળ પાંચ છે એટલે એકના છેદમાં પાંચ, અને પછી જેમ આપણે લખીએ છીએ તેમ ડેલ્ટા બી આર માઇનસના છેદમાં ડેલ્ટા ટી. ઓકે, ચાલો ઇઝ ઇક્વલ ટુ, હવે બી આર ઓ થ્રી માઇનસની મદદથી દર્શાવવું છે, અગેન માઇનસ ડેલ્ટા એક છે એટલે એકના છેદમાં એક ડેલ્ટા બી આર ઓ થ્રી માઇનસ છેદમાં ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ એચ પ્લસની મદદથી દર્શાવવું છે. એચ પ્લસની મદદથી દર્શાવવું છે તો માઇનસ પ્રક્રિયક છે એટલે વન બાય સિક્સ ડેલ્ટા એચ પ્લસ બાય ડેલ્ટા ટી. ઓકે મિત્રો, મિત્રો આ સૂત્રમાં આ બધે ડેલ્ટા આપેલું છે. કદાચ કોઈ એમસીક્યુમાં તમને ડેલ્ટાની જગ્યાએ ડી આપેલું હોય તો પણ આ બધું સાચું જ છે, કારણ કે સરેરાશ વેગની જગ્યાએ ત્વરિત વેગની વાત કરી, પણ એને દર્શાવવાની રીતમાં કોઈ ફેર પડતો નથી. બરાબર, એટલે અહીંયા ડેલ્ટા બી આર માઇનસના છેદમાં ડેલ્ટા ટી લખ્યું છે, એની જગ્યાએ ડી બી આર માઇનસના છેદમાં ડી ટી લખે તો પણ એ સૂત્ર સરખા જ છે. ઓકે, ત્યારે ત્વરિત વેગ કહેવાય. ચાલો હવે મારે પ્રક્રિયકની મદદ, નિપજની મદદથી દર્શાવવા છે, આ બી આર ટુની મદદથી દર્શાવવા છે, તો શું થશે? શું થશે? ચાલો વિચારો, માઇનસ લેશો કે પ્લસ? યસ, નિપજ છે, નિપજ છે એટલે આપણે લઈશું પ્લસ. ઓકે, અને અહીંયા વન બાય થ્રી ડેલ્ટા બી આર ટુના છેદમાં ડેલ્ટા ટી. ઓકે, એચ ટુની મદદથી દર્શાવવું છે તો પ્લસ વન બાય થ્રી ડેલ્ટા એચ ટુના છેદમાં ડેલ્ટા ટી. સમીકરણ તો મિત્રો પરીક્ષામાં આપેલું જ હોય એટલે સમીકરણની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એક એક્સ્ટ્રા સમીકરણ લઈએ હજુ, એટલે જો આને આપણે એક ચોપડીમાં આપ્યું નથી પણ સામાન્ય સમીકરણમાં વેચી દઈએ તો આવી રીતે લખાય, એન વન એ વત્તા એન ટુ બી ગીવ્સ એન થ્રી સી વત્તા એન ફોર ડી હોય તો વેગ બરાબર, ઝડપથી મિત્રો લખીએ, માઇનસ વન અપોન એન વન ડેલ્ટા એ, મિત્રો હજુ પણ કહું છું ડેલ્ટાની જગ્યાએ ડી પણ ચાલી શકે, ડેલ્ટા ટી માઇનસ વન અપોન એન ટુ ડેલ્ટા બી છેદમાં ડેલ્ટા ટી. હવે સીમાં આવી જાય તો પ્લસ વન અપોન એન થ્રી ડેલ્ટા સીના છેદમાં ડેલ્ટા ટી પ્લસ વન અપોન એન ફોર ડેલ્ટા ડીના છેદમાં ડેલ્ટા ટી. આ રીતે આપણે કોઈ પણ સમીકરણને કરી શકીએ. અને એકદમ ટૂંકમાં યાદ રાખવું હોય તો વેગ લગતા આપણે શીખ્યા થિયરીમાં, હવે માત્ર શું કરવાનું છે? વેગ ભાગ્યા તત્વયોગ મિતીય ગુણાંક, જેને આપણે આગળ વનના છેદમાં લખીને દર્શાવવાનો. ઓકે, આટલું સમજી લો, પછી એક દાખલાની આપણે વાત કરીએ. ચાલો સ્ક્રીનશોટ પાડી લો. ઓકે મિત્રો, ચાલો તો હવે આપણે ચોપડીમાં આપેલા કોયડાને જરાક સમજી લઈએ એટલે આપની પ્રેક્ટિસ આપણને થઈ જાય કે દાખલા કેવી રીતે ગણાય. મિત્રો કોયડો 4.1ની મેં તમને હમણાં વાત કરી કે એમાં ગણતરી કરવાની નથી, માત્ર સમજણ માટે છે, એટલે અત્યારે આપણે એની કેલ્ક્યુલેશન કરાવતા નથી. ઓકે, કોયડો 4.2 પર ધ્યાન કેન્દ્રિત કરીએ તો મિત્રો ટૂંકમાં રકમ લખેલી છે એટલે આપણો સમય બચે, તમે અંદર રકમ વાંચી લેજો.
એન્ટોફાઈની વિઘટન પ્રક્રિયા માટે, એન્ટોફાઈની વિઘટન પ્રક્રિયા આ રીતે છે, ટ્વાઇસ એન્ટોફાઈ ગેસ ગિવ્સ ફોર NO2 ગેસ વત્તા O2 ગેસ. માટે પ્રારંભમાં એટલે કે શરૂઆતમાં એન્ટોફાઈની સાંદ્રતા છે 2.33 મોલ લિટર ઇન્વર્સ, અને 184 મિનિટ પછી એન્ટોફાઈની સાંદ્રતા છે 2.08 મોલ લિટર ઇન્વર્સ. તો સરેરાશ વેગ ગણવાનો છે કલાક મિનિટ અને સેકન્ડમાં, અને NO2 ના ઉત્પન્ન થવાનો વેગ કેટલો તે ગણવાનો છે. ઓકે, ચાલો સૌ પ્રથમ આપણે ગણીએ સરેરાશ વેગ. એક તો સરેરાશ વેગ આર એવરેજ નું સૂત્ર કોની મદદથી ગણવાનો છે, N2 5 NO2 કે O2? તો રકમમાં કોના વિશે માહિતી આપી છે, કોના વિશે માહિતી છે, N2 5. તો આપણે સૂત્ર જેમ આ રીતે સૂત્ર તો કોઈનું પણ બનાવી શકાય, તો N2 5 નું સૂત્ર બનાવીશું. માઇનસ પ્રક્રિયક છે એટલે 1/2 ડેલ્ટા N2 5/ΔT. ઓકે, તો આ સૂત્ર થઈ ગયું. હવે અહીંયા આની જરૂર છે એટલે આ સૂત્ર લખવાનું, આના સૂત્ર લખવાની જરૂર નથી. ચાલો આની પરથી આપણે કિંમતો મૂકી દઈએ. 1/2 R2 ની કિંમત છે 2.08 માઇનસ R1, પહેલા આગળ માઇનસ તો છે, R1 ની કિંમત છે 2.33. ઓકે, ડિવાઇડ બાય ટાઈમ, પ્રારંભ એટલે 0 મિનિટ, 184 મિનિટ પછી એટલે 184. ઓકે, જવાબ આપણને કેટલો મળશે, ચાલો કરી જો તમે. ઓકે, હું બુકમાંથી તમને લખાવું છું, બુકમાં એનો જવાબ છે 6.79 × 10⁻²⁴ મોલ લિટર ઇન્વર્સ, અને આ શેમાં છે, મિનિટમાં છે. ઓકે, તો અહીંયા આવશે મિનિટ ઇન્વર્સ. ઓકે મિત્રો, તો મિનિટ ઇન્વર્સ થઈ ગયું. ચાલો હવે આપણી પાસે આ આપણો પહેલો જવાબ આવી ગયો મિનિટ. કલાકમાં કેટલું, તો 1 મિનિટમાં આટલો વેગ હોય, આટલી વેગ હોય તો 60 મિનિટમાં કેટલો, તો કે ગુણ્યા 60. ઓકે, 6.79 × 10⁻⁴ ગુણ્યા 60 કરી દઈએ, ગુણ્યા 60, તો તમારો એકમ થઈ ગયો મોલ લિટર ઇન્વર્સ અવર ઇન્વર્સ. ઓકે, તો એ કિંમત તમારી ગુણ્યા 60 કરીએ તો જવાબ આવશે 4.07 × 10⁻²² મોલ લિટર ઇન્વર્સ અવર ઇન્વર્સ. ઓકે, આ આપણે કલાકમાં કન્વર્ઝન કર્યું. ઓકે, હવે મારે સેકન્ડમાં કરવું છે, તો જાતે જ કહો સેકન્ડમાં શું કરવાનું, 1 મિનિટમાં આટલો વેગ છે તો 1 સેકન્ડમાં કેટલું, તો કે ભાગ્યા 60. બરાબર, તો એવા સંજોગોમાં 6.79 × 10⁻⁴ ગુણ્યા 1/60, તો આપણો એક મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ થઈ જાય. ઓકે, તો એ જવાબ છે, 60 વડે જો આપણે ભાગી નાખીશું તો એવા સંજોગોમાં નો જવાબ થઈ જાય છે 1.13 × 10⁻⁵ મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. ઓકે મિત્રો, તો સહેલો દાખલો છે, મોટે ભાગે તો એક્ઝામમાં જે એકમ હોય તેમાં જ પૂછાય છે, પણ આવું કન્વર્ઝન પૂછાય તો પણ તમે કરી શકો. તો આપણે પહેલા પ્રશ્નનો જવાબ આપી દીધો. હવે છે NO2ના ઉત્પન્ન થવાનો વેગ, NO2ના ઉત્પન્ન થવાનો વેગ ગણો. તો હવે આપણી પાસે ફરીથી આર એવરેજ બરાબર, હવે NO2નું સૂત્ર લઈએ તો અહીંયા આવશે −1/4 ΔNO2 ΔT, આવું સૂત્ર આવશે. બરાબર, હવે આપણી પાસે આર એવરેજ આવી ગયો મિનિટમાં આર એવરેજ, તો આર આને આપણે આ બાજુ લઈ જઈએ તો ΔNO2, હવે અહીંયા સોરી મિત્રો NO2 નિપજ છે એટલે પ્લસ, અને પ્લસ નહીં લખીએ તો પણ ચાલશે. તો હવે ΔNO2 ΔT શોધીએ, આને કહેવાય NO2ના ઉત્પન્ન થવાનો વેગ, એટલે ΔNO2 ΔT =? તો હવે શું કરીશું, આ ચારને આ બાજુ લઈ જઈએ તો 4 × R એવરેજ, 4 × આપણને કિંમત મળેલી 6.79 × 10⁻⁴, 6 × 6 = 24, અને 79 છે એટલે 25 = 26, એટલે અહીંયા જવાબ આપણે ચોપડી મુજબ અત્યારે સમય નથી એટલે ગણી લઈએ તો 2.72 × 10⁻³ મોલ લિટર ઇન્વર્સ
मिनिटे बस ओके मित्रों बहुत सहला दाखला है आ रीते तमने नीचे बे लखाण संबंधी प्रश्न में प्रश्न आपेला है तो एने पण ट्राई करो। चलो पहला तो आ दाखला ने तमे स्क्रीनशॉट पाड़ी लखी लो पछी आपने बीजू विचारी ओके मित्रों तो चलो आपने हवे एक बे एमसीक्यू पण जोई जोईए एटले तमने जरा वर्कशीट माथी आ टॉपिक कम्प्लीट करवो होय तो तमने केवी रीते सॉल्व करवा प्रश्न ते ख्याल आवे। अहींया मैं बे प्रश्न लीधा छे सारा मित्रों पहला हूँ आ बीजा नंबर नो प्रश्न लई लो कारण के जल्दी कॉन्सेप्ट क्लियर थशे अने पछी एनाथी उपर नो लेवल आ पहला में एटले पहला बीजा नंबर में आवीए पछी उपर जईए। चलो हवे आपने ऊंधू आपे अपने अत्यारे थीअरी सीखा में शू हतुं समीकरण पर थी आपने आ बनावता था सूत्र आर एवरेज ना हवे आपने आर एवरेज ना सूत्र आप्या होय अने एम के आनुं शुं समीकरण थाय तो आपने केवी रीते बनावी शके बहु सहेलू छे। चलो जोईए तो सौ प्रथम अहीं आपने जोईए निशानीओ जोईए आ प्लस छे माइनस छे प्लस छे माइनस तो पहेला माइनस पर ध्यान आपीए एटले आ तमारो थई गयो प्रक्रियक अने आ थई गयो तमारो प्रक्रियक ओके बे प्रक्रियक छे आ प्लस छे एटले आ छे निपज आ छे निपज ओके मित्रो तो चलो प्रक्रियक आपना थई गया डी अने बी एटले डी वत्ता बी ए प्रक्रियक छे अने ए प्रक्रिया थईने आपणने मळवानुं छे सी वत्ता ए सी वत्ता ए ओके समझी गया केवी रीते प्रक्रियकनी पर सुविधा ते निशानी परथी आपणे शोधी लीधा माइनस एटले प्रक्रियक प्लस एटले निपज हवे एनी आगळ केटला मोल हशे तो सी नी आगळ लखेलुं छे वन बाय टू एटले एना बे मोल डी नी आगळ लखेलुं छे वन बाय थ्री एटले एना त्रण मोल ए नी आगळ लखेलुं छे वन बाय फोर एटले एना चार मोल अने बी नी आगळ कई नथी एटले एक मोल ने एक मोल एटले लखवानी जरूर नथी तो आपनुं फाइनल समीकरण आवी गयुं थ्री डी वत्ता बी गिव्स टू सी वत्ता फोर ए तारो मेळवी लेवो होय तो डी तो निशानी माइनस वन बाय थ्री डी डी बाय टी बी निशानी माइनस डी बी बाय डी टी ओके सी एटले प्लस वन बाय टू डी सी बाय डी टी चार प्लस निशानी वन बाय फोर डी ए बाय डी टी ओके। चलो हवे अहीं आवी जईए जरा गणतरी वाली बात के एक्स ए वत्ता वाय बी गिव्स झेड सी झेड सी मित्रों एवं लखेलू झेड सी एक्स वाय झेड आपेला छे અને નીચે એક શરત આપી છે કે માઇનસ ડી એ બાય ડી ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી બી બાય ડી ટી ઇઝ ઇક્વલ ટુ પ્લસ વન પોઈન્ટ ફાઈવ ડી સી બાય ડી ટી હોય તો એક્સ વાય ઝેડ શોધો લેવલ ટુ કર્યું છે જરાક આપણું મેથ્સની ચકાસણી કરીશ કે ભાઈ કેમેસ્ટ્રી તો અમને આવડી ગયું હવે મેથ્સની દ્રષ્ટિએ થોડુંક આને સોલ્વ કરો તો સૌ પ્રથમ આપણે આની પરથી જે સૂત્ર બનાવીએ તેની જો વાત કરીએ તો આપણું સૂત્ર બનશે કેમેસ્ટ્રીની મદદથી વન અપોન એક્સ ડી એ બાય ડી ટી इज इक्वल टू माइनस वन अपॉन वाई डी बी बाय डी टी इज इक्वल टू प्लस वन अपॉन जेड डी सी बाय डी टी ओके। हवे मित्रों आज वन पॉइंट फाइव है वन पॉइंट फाइव एम ज क्या करवानी छे ईज मेन समझवानुं छे तो वन पॉइंट फाइव एटले थ्री बाय टू आवुं आपणे लखी शकीए के नहीं थ्री बाय टू आ मेन छे આ આવડે તો પ્રશ્ન આવડે વન પોઈન્ટ ફાઈવ ઇઝ ઇક્વલ ટુ થ્રી બાય ટુ એટલે આપણે એને આમ કહી શકીએ થ્રી ઇન્ટુ વન બાય ટુ એટલે આને હું આમ લખી શકું હવે આમાંથી કમ્પેર કરું ચાલો આની અને આની કમ્પેર કરું તો માઇનસ વન અપોન એક્સ ડી એ બાય ડી ટી ઇઝ ઇક્વલ ટુ હવે મને અહીંયા શું આપેલું છે વન અપોન ઝેડની જગ્યાએ શું આપેલું છે થ્રી બાય ટુ એટલે હું આને આમ લખી શકું થ્રી ઇન્ટુ વન બાય ટુ ડીસી બાય ડીટી ઓકે તો ઝેડ બરાબર બે છે એ તો ખબર પડી ગઈ ઝેડ બરાબર જે છે તમારા અહીંયા થશે બે હવે આ જે મિત્રો ત્રણ છે આ ત્રણ કઈ જગ્યાએ જશે તો કે આ ત્રણને જો હું અહીંયા લાવું અહીંયા તો એક્સની જગ્યાએ જશે એટલે આવું લખી શકું માઇનસ વન બાય થ્રી ડી એ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ પ્લસ વન બાય ટુ ડીસી બાય ડીટી થોડુંક મેથ્સ એપ્લાય કરવું પડશે જો આ ત્રણને અહીંયા ઉપર લઈ જાઓ તો થ્રી બાય ટુ થઈ ગયું પણ આપણે તો અહીંયા વન જ હોવો જોઈએ ઉપર વન જ હોવો જોઈએ એટલે વન બાય ટુ જ લેવાના છે તો એ ત્રણને આ બાજુ લઈ આવે તો વન અપોન થ્રી થઈ ગયું ઓકે તો અહીંયા પણ એક્સની કિંમત મળી ગઈ માટે એક્સ બરાબર કેટલા થઈ ગયા ત્રણ
ओके एज रीते हवे सरखामणी करो डीसी अने डीबी नी तो से माइनस वन अपॉन वाय डीबी बाय डीटी इज इक्वल टू प्लस थ्री बाय टू डीसी बाय डीटी। ओके त्रण ने पाछा आ बाजू लिया त्रण ने आ बाजू लिया माइनस वन बाय थ्री डीबी बाय डीटी इज इक्वल टू वन बाय टू डीसी बाय डीटी। ओके एटले हवे बी नो गुणांक पण मळी गयो माटे वाय बराबर त्रण। ओके तो एक्स बराबर त्रण वाय बराबर त्रण अने झेड बराबर बे। मित्रों अहींया घणी वार एम थाय सर आ माइनस होय तो माइनस त्रण एवुं नहीं लखवानुं। मित्रों माइनस ए मात्र प्रक्रियक अने निपज दर्शावे छे सांद्रता घटे छे अने सांद्रता वधे छे एवुं दर्शावे छे। कोई पण अंकनी आगळ माइनस लेवुं नहीं आ खास ध्यान राखजो। ओके मित्रों तो अहींया आजे आपने प्रक्रियानो वेग समजावो एनी थियरी एने दाखला एना एमसीक्यू सोल्व करवानी रीतो आ बधुं आपने समजी गया। आ टॉपिक ने आपने कम्प्लीटली पूरो कर्यो। हवे तमारे केटला काम करवाना छे तमारे सौ प्रथम तो आने लखाण संबंधित दाखला में बे प्रश्नों छे आवा सेम समझनवाळा तमे करी ज सकशो तो ये करवाना छे बराबर। नो आवडे तो डाउट सोल्यूशन में पूछवानुं छे। हूँ तमने थोड़ा नीचे एमसीक्यू आपूँ छूँ अथवा तो वर्कशीट में आज सरेराश वेगनो पहलो ज आपनो टॉपिक छे ए तमारे कम्प्लीट करवानो छे अने एमां न समझाय तो डाउट सोल्यूशन में तमारे पूछवानुं छे। मित्रों होमवर्क में हवे एकदम रेग्युलर रहेजो। होमवर्क आपने सेट पण चलावाना नथी એટલે બરાબર ધ્યાનથી જ કરવું। ઓકે ચાલો મળીશું પછી નેક્સ્ટ લેક્ચરમાં।